नमस्कार, गुड मॉर्निंग, सुप्रभात मारा જીવન ભારતીના વાલા વિદ્યાર્થીઓ. આજે ધોરણ 5માં આપણે પેન્સિલ શેડિંગ શીખવાનું છે, બરાબર? 5માં ધોરણથી પેન્સિલ શેડિંગ આવશે. આવી બધી અલગ અલગ પદ્ધતિમાં પેન્સિલ શેડિંગ આવે છે, બરાબર? તો એ પેન્સિલ શેડિંગ આજે આપણે શીખવાનું છે, અને એના માટે આપણે નવી પેન્સિલોની જરૂર પડશે. આ બધી છૂટક બજારમાં મળી રહે છે, બરાબર? 2B છે, 4B છે, 6B, 8B, આ બધી જુદી જુદી પેન્સિલો આવે. જો દેખાય છે, 2B છે, 4B છે, પછી 6B છે, નીચે 8B છે. તો આવી રીતે બધી જુદી જુદી પેન્સિલો આવે છે પેન્સિલ શેડિંગ માટે, અને છૂટક મળી રહે છે, બરાબર? તો તે લાવવાની. હવે આપણે દોરવા માટે છે ને એક ખાના પાડવા પડશે 6x6 સેન્ટીમીટરના કાગળમાં, અને એની અંદર આપણે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? જો આવી રીતે ખાના પાડી દેવાના તમારે, હું તમને બતાવું છું. જો આવા 6 સેન્ટીમીટરના, 6x6ના, 6 ઊભું ને 6 આડું, ઓકે? તો આવા ખાના તમારે 5-1 પાડવાના. આમ તો તમારે જેટલી પ્રેક્ટિસ થાય એટલી કરવાની છે, બરાબર? જો અહીંયા ખાના પાડીને બતાવું છું તમને, હું અહીંયા તૈયાર ખાના બતાવું છું તમને, જો. ઓકે, આવી રીતે 5 ખાના પાડી દેવાના. સીધા પાડો, આવી રીતે 4ની વચ્ચે 1 પાડો તો પણ ચાલે, પણ આવા 5 ખાના 6x6 સેન્ટીમીટરના પાડવાના. હવે જો શરૂઆત કરીએ આપણે શેડિંગની, તો પેન્સિલ આપણી ડાર્ક લઈ લેવાની પહેલાં, પછી આવી રીતે જો એકદમ વજન આપવાનું. જો પેન્સિલમાં જેટલું તમે વજન આપો ને એટલું એ ડાર્ક થશે, અને જેમ જેમ વજન ઓછું આપો તેમ તે કેવું થશે, આછું થશે, બરાબર? આવી રીતે જો કરતા જ જવાનું, બરાબર? જ્યાં આપણે ડાર્ક કરવું છે ત્યાં પેન્સિલ ઉપર વજન વધારે આપવાનું, અને જ્યાં આછું કરવું હોય ત્યાં પેન્સિલ ઉપર વજન ઓછું આપવાનું, અને પેન્સિલ પણ થોડી ડાર્ક લેવાની. જો હવે જેમ 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 આપણે આગળ જઈએ ને તેમ પેન્સિલ ઉપરથી વજન ઓછું કરતા જવાનું, એટલે ઓટોમેટિક ડાર્કમાંથી લાઇટ શેડ જેવું બનશે, બરાબર? જો આવી રીતે ધીરે 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 આપણે વ્યવસ્થિત આપણે આગળ વધવાનું, બરાબર? ભૂતાવળ નહીં કરવાની, ધીરે ધીરે કરવાનું, બરાબર? ડાર્કમાંથી લાઇટ શેડ કરવા માટે પેન્સિલ ઉપર જ વજન આપવાનું, એટલે વજન આપો તો ઘાટું થાય, અને જેમ જેમ વજન ઓછું કરતા જાઓ, જેમ જેમ આપણે જ્યાં આછું કરવાનું છે આગળ વધતા વધતા, તેમ આપણે વજન ઓછું કરતા જવાનું. પહેલેથી જ આપણે આવી રીતે વ્યવસ્થિત શેડિંગ કરવાનું, બરાબર? ડાર્ક પેન્સિલ લઈને વજન આપતા આપતા ધીરે ધીરે જેમ આગળ જઈએ તેમ આછું કરતા જવાનું, આવી રીતે, બરાબર? વજન ઓછું આપવાનું એટલે આછું થઈ જાય. હવે આ થઈ ગયું. હવે શું કરવાનું, એને એકદમ સ્મૂથ કરવા માટે, શેડિંગને એકદમ સ્મૂથ કરવા માટે, જો પેન્સિલની લાઈનો દેખાય છે ને તે કાઢવા માટે આવું બટ્સ વાપરવાનું. જો બટ્સથી તમારે એને ઘસત ઘસત ઉપર જવાનું. બટ્સમાં પણ સેમ પેન્સિલના જેવું જ કરવાનું, જ્યાં વજન આપીને આપણે ડાર્ક કરેલું હતું ત્યાં એવી રીતે બટ્સ ફેરવતા 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 ઉપર જવાનું છે, બરાબર? આવી રીતે જો ધીરે 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 ફિનિશિંગ લેતા જવાનું, અને આવી રીતે ધીરે ધીરે ઉપર કરતા જવાનું છે. ખ્યાલ આવે છે ને બધાને? આની વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે હવે પેન્સિલ શેડિંગના ચિત્રો 5મા ધોરણથી ચાલુ થશે. પછી ધીરે 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 છેક સુધી આમ ખેંચી લેવાનું છે, બરાબર? આમ ઘસી નાખવાનું એક સરખું, વ્યવસ્થિત ડાર્કમાંથી લાઇટ શેડ થવું જોઈએ. બટ્સ બરાબર ઘુમાવવાનું, બરાબર ફેરવવાનો છે આવી રીતે. ઓકે, ફેરવી ફેરવીને સરસ મજાનું આવું શેડિંગ કરવાનું છે. આગળ જતાં એમને બટ્સ ઘસો ને તો પણ એકદમ આછું આછું શેડિંગ થાય. ખ્યાલ, જો કેવું મસ્ત થયું. તો આવી રીતે આપણે પેન્સિલ શેડિંગનો આ ભાગ કરવાનો. ચાલો, થઈ ગયું. ઓકે, હવે આપણે બીજું ખાનું પકડીએ. હવે એમાં છે ને આપણે ટેકનિક એવી કરવાની છે, ફૂટપટથી લાઈનો પાડીને શેડિંગ કરવાની છે. આ બધી જુદી જુદી પદ્ધતિ છે શેડિંગની. જો આમાં આવીને પેન્સિલ લેવાની અને લાઈન પાડવાની ફૂટપટથી સીધી, વજન આપવાનું આની જેમ જ. આપણે આમાં કેવું કરવાનું છે, વજન આપતા 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 જેમ જેમ આગળ જેમ વજન ઓછું કરવાનું પેન્સિલમાં, અને લાઈનોની જે ગેપ આવે ને જગ્યા, તે ધીરે 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 ઓછી કરવાની છે, એટલે ઓટોમેટિક લાઇનિંગવાળું શેડિંગ થશે ડાર્કમાંથી લાઇટ. જો હું બતાવું છું અહીંયા, જો ધ્યાન રાખજો અહીંયા બરાબર, જો બધી નજીક નજીક કરી છે ને પેન્સિલ બને તો 2B 4B લેવાની, બરાબર? આવી રીતે ધીરે 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 જેમ જેમ આગળ જાઓ વજન ઓછું કરતા જવાનું, અને લાઇનોની વચ્ચેની થોડી થોડી જગ્યા વધારતા જવાનું. પહેલાં બી એકદમ લાઇન એકદમ ભરચક કરવાની નજીક નજીક. થયું ડાર્ક? હવે હું થોડુંક થોડુંક થોડીક જગ્યા ઓછી ઓછી કરતો જઈશ, અને વજન સહેજ ઓછું કરીશ. જો આવી રીતે દેખાય છે ને, આવું શેડિંગ પણ થઈ શકે, એવું જરૂરી નથી કે એકલી પેન્સિલ ઘસીને જ કરાય.
આવી રીતે પણ શેડિંગ થાય છે. જેમ જેમ આગળ જઈએ એમ ગેપ વધારતા જવાનું, પેન્સિલનું વજન ઓછું કરતા જવાનું, આવી રીતે લાઈન પાડી દેવાની. હવે છે ને શું કરીએ આપણે, જો આગળથી આગળથી છે ને તમારે શેડિંગ બરાબર કરવા માટે જો આવી રીતે જે લાઈનો કરી છે ને એ લાઈનમાં તમારે ચીક સુધી થોડી 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 આ ચીક લાઈન કરી દઈએ. આપણે વજન ઓછું આપતા જવાનું, આછી લાઈન કરી દેવાની. પછી આપણે એવું કંઈક કરીએ, આમાં રીતના લાઈન કરવાની ચીક સુધી જગ્યા વધારી દેવાની. હવે અહીંયા થોડીક ફરચકીએ, થોડી 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 પાછી ઉપરા ચાપડી કરવાની. બહુ વજન નહીં આપવાનું, જેટલું આગળ આપેલું એના કરતાં થોડું વજન ઓછું આપતા જવાનું. બરાબર, આવી રીતે ઓટોમેટિક લાઇનિંગવાળું શેડિંગ થશે. લાઇનમાં ડાર્કમાંથી લાઇટ શેડ થાય તેવું શેડિંગ થશે. દેખાય છે ને શું સરસ થાય છે, જો ડાર્કમાંથી લાઇટ શેડ ખ્યાલ આવે છે. આવું આપણે છેક સુધી કરી દઈએ એટલે બહુ ફાઇન શેડિંગ થાય. આ બધી પદ્ધતિ છે અલગ અલગ શેડિંગની. ઓકે, ખ્યાલ આવે છે ને બધાને. ઓકે, તો આવી રીતે આપણે કરવાનું છે. આવી રીતે તો આવી રીતે લાઇનિંગવાળું શેડિંગ પણ આપણે કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો બધાને. હવે આપણે કંઈક અહીંયા એવું લઈએ ટપકાવાળું. આવી રીતે ટપકા ટપકા કરવાના, જાડી એકદમ પેન્સિલ પેલી 8B હોય ને તેના ટપકા કરવાના, એટલે દેખાશે. જો ટપકા શેડિંગમાં કેવું હોય, ટપકા જ્યાં વધારે જથ્થો કરીએ ટપકાનો ત્યાં એકદમ ડાર્ક થાય, અને જ્યાં ટપકા એકદમ ઓછા કરીએ ત્યાં આછું થાય. એટલે પેન્સિલમાં જેમ આગળ કરેલું તેવી જ રીતે છે. બરાબર, વજન આમાં એક સરખું આપવાનું, પણ ટપકાનો જે ગેપ આવે ને તે જેમ જેમ આછો કરવો તેમ ટપકાની વચ્ચેની જગ્યા વધારી દેવાની, અને જેમ ડાર્ક રાખવું હોય તેમ ટપકા જે છે એકદમ નજીક નજીક કરવાનું. એટલે ઓટોમેટિક આપણે રીતના ડાર્કમાંથી લાઇટ શેડ જેવું શેડિંગ થતું દેખાશે. જો આવી રીતે આ બધી પદ્ધતિ છે શેડિંગની, ટપકાવાળી છે, પેલી લાઇનિંગવાળી કરી આપણે પહેલાં, એના પહેલાં આપણે પેન્સિલવાળી કરી, બટ્સવાળી. બરાબર, તો જો આ રીતના દેખાય છે ડાર્કમાંથી લાઇટ શેડ, આમાં ટપકા જ કરવાના પેન્સિલ થાય. બરાબર, 8B કે 6B પેન્સિલ હોય ને તેનાથી કરવાનું. તો આવી રીતે આપણે આમાં ડાર્કમાંથી લાઇટ શેડના ભાગ આપણે બનાવવાના. રીતના જેમ જેમ ઉપર જઈએ એમ થોડુંક વજન ઊંચું કરવાનું, અને ટપકાનું જે જગ્યા છે ગેપ છે તે વધારી દેવાની, એટલે ઓટોમેટિક ડાર્કમાંથી લાઇટ શેડ જેવું બને. ઓકે, ખ્યાલ આવશે. ચાલો જો આવી રીતે કરવાનું. ઓકે, ટપકા જેટલા દૂર નજીક કરીએ તેટલું એકદમ ડાર્ક થાય. આવી રીતે ચલાવે છે ને. ઓકે, ચાલો હજુ કરીએ આપણે થોડું. હવે જો અહીંયા ગૂંચડાવાળું શેડિંગ, બરાબર, ગૂંચડું ગૂંચડામાં ગોળ 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 ઘુમાવતા જવાનું, ગોળ ગોળ ઘુમાવતા જવાનું, વજન આપવાનું. જ્યાં વજન આપશો તે ભાગ કેવો થશે, ડાર્ક થશે. અને ગૂંચડું ભરચક કરવાનું, ભરચક અને વજનદાર વજન આપો ને પેન્સિલ ઉપર, એટલે એ ભાગ ડાર્ક થશે. અને જેમ 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 આપણે વજન ઓછું કરતા જઈને ઘૂંચડું મોટું મોટું કરતા જઈએ, મોટું એટલે એમાં જગ્યા રાખવાની, બહુ ભરચક નહીં રાખવાનું, તેવી રીતે તમે કરો ને તો આવી રીતે ડાર્કમાંથી લાઇટ શેડ ઘૂંચડાવાળી પદ્ધતિનું થાય. સ્પ્રિંગ સ્પ્રિંગ જેવું હોય, દોરીનું ઘૂંચડું હોય, એવી પદ્ધતિ છે આ. બરાબર, તો આવી રીતે પણ આપણે શેડિંગ કરી શકીએ. બરાબર, દેખાય છે ને કેવું મસ્ત લાઇટ લાઇટ ડાર્કમાંથી લાઇટ થાય છે. જ્યાં ડાર્ક કરવાનું ત્યાં વજન આપવાનું, ને એકદમ ઘૂંચડું નજીક નજીક કરવાનું, અને જ્યાં આછું કરવું હોય ત્યાં ગૂંચડાનો ભાગ થોડો ગેપ વધારી દેવાનું, અને વજન પેન્સિલ ઉપર ઓછું કરવાનું. આવી રીતે તો આવું શેડિંગ કંઈક અહીંયા આપણે ગૂંચડાવાળું બનશે. બરાબર, આવી રીતે. બરાબર, આની અંદર 2B 4B પેન્સિલ લઈને કરી શકાય આવી રીતે. હવે આપણે શું કરીએ, જો આ ખાનામાં પહેલાં ઊભી રીતે લાઈનો કરી દેવાની, જેમ ઉપર કરેલી છે ને ઉપરનું દેખાય છે તેવી રીતે. આવી રીતે પણ એમાં કેવું કરવાનું, આમ સ્ટ્રોક જ મારી દેવાનો, વજન આપીને આમ ખેંચી દેવાનું
सीधी आम ऊबी लाइनों आम खेची देवानी, डार्क में लाइट शेड थी जैसे ऑटोमेटिक, बराबर आवी रीते, बराबर आ रीते लाइनों खेची देवानी आवी रीते। ओके, हवे शू करवानुं छे, जे आ खेचेली लाइनो छे ने एनी ऊपर हवे आम त्रासा आवा स्ट्रोक मारवाना, जो एने पण आम खेची ज देवाना, स्ट्रोक ज मारवाना, आम खेची देवाना, डार्क माथी लाइट शेड थी जैसे ऑटोमेटिक। जो कारण के ज्यादा वजन आपीने आपणे खेचीए एटले ज्यां बहु पहले शुरुआत थी त्यां वजन वधारे होय, ऑटोमेटिक ऊपर जाय एटले वजन ओछू थई जाय, एटले ए भाग केवो थई जशे, अच्छो थई जशे आवी रीते, बरोबर। खूब सरस थाय छे, થાય છે ને? હવે એવી જ રીતે અહીંયા આપ્યું ને એમ આપણે આમ ઊંધા સ્ટ્રોક આપીએ, આવી રીતે ત્રાસી રેખાના જેવા સ્ટ્રોક મારવાના પેન્સિલના, જો આવી રીતે, બરાબર આવી રીતે, ખ્યાલ આવે છે ને? જો કેટલું સરસ થાય છે, થાય છે ને? આવી રીતે આપણે કંઈક પેન્સિલ શેડિંગનું આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર। અહીંયા પાંચ ખાના છે પણ પાંચ કરતાં વધારેમાં કરજો, આશા રાખું છું બહુ સરસ કરજો। ઓકે ઓકે, ચાલો જો અહીંયા કંઈક આવું શેડિંગ થશે, બરાબર, આ રીતે વ્યવસ્થિત શેડિંગ કરી બાકીનું રબરથી ભૂસી નાખવાનું। ઓકે, ખ્યાલ આવી ગયો? બાય।